ફંગસનો ફફડાટ અને મોંઘી છે સારવાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। ગુજરાતમાં માંડ કોરોના હજી ઠંડો પડ્યો છે, ત્યાં તો બીજી બાજુ ગુજરાતને બાનમાં લીધું છે બ્લેક ફંગસ મહામારીએ। સતત ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના કેસીસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ નફટ સરકારે આ મહામારીમાં વપરાતા ઇન્જેક્શનના ભાવમાં વધારો કરી નાખ્યો છે। કોરોના વાયરસ મહામારી બાદ મ્યુકર માઇકોસિસના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। રાજ્યમાં પહેલા કોરોના વાયરસની સારવાર માટે લોકોને વલખા મારવા પડ્યા, ત્યાં હવે બ્લેક ફંગસના ઇન્જેક્શન માટે લોકોને પરેશાની વેઠવવાનો વારો આવ્યો છે। આ બીમારીની સારવાર એટલી છે કે દર્દીનો જીવ બચાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ આવે છે, ત્યારે લોકોની મદદ કરવાના સ્થાને સરકારે ઇન્જેક્શનના ભાવમાં જ વધારો કરી દીધો। અલગ અલગ ઇન્જેક્શન માટે દોડાદોડી કરીને માંડ માંડ કોરોનામાંથી બહાર આવેલા દર્દીના સગાએ હવે આ ફંગસના ઇન્જેક્શન માટે દોડાદોડી કરી રહ્યા છે, જ્યારે સરકાર સબસલામતના દાવાઓ કરી રહી છે। ભાવ વધારા બાદ પણ લોકોને ઇન્જેક્શન નથી મળી રહ્યા અને આ જમીની હકીકત છે। ઇન્જેક્શન કે કમી હો રહી હૈ, અબ તો અભી દો દિન સે નહીં આ રહા, સ્ટોક મે નહીં હૈ, આગે નીચે મિલેગા એસા બોલ રહે, થોડી દેર મે આયેગા, અભી કમી હો રહી હૈ ઇન્જેક્શન કી। इसकी वजह से पेशेंट को परेशानी हो रही है। हाँ, पेशेंट को जल्दी से सांस लेने में तकलीफ होती है, जब जल्दी से इंजेक्शन मिल जाता तो जल्दी से हो जाता सांस। कितनी परेशानी होती है, क्योंकि आपके पेशेंट को कोरोना हुआ था, क्या था, क्या हिस्ट्री रही है उनकी? कोरोना तो वो मट गया है, उसको दवाई हो गई, वो भी मट गया। ये जो आँख की है बीमारी, उसका इंजेक्शन नहीं मिला। સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન સરકાર જ ખાનગી હોસ્પિટલને આપશે અને તે માટે સરકારે ભાવ પણ નક્કી કરી નાખ્યા છે। સરકારના નિર્ણય બાદ હવે ઇન્જેક્શનના 4,563થી 5,950 રૂપિયા ચૂકવવા પડશે, જેના ભાવ અગાઉ 2,900થી 3,300 રૂપિયા હતા। દર્દીઓ પર લાખો રૂપિયાનું ભારણ વધશે અને એક સામાન્ય માણસ આટલા બધા રૂપિયા કેવી રીતે ચૂકવશે તે એક મોટો સવાલ છે। નોંધનીય છે કે મ્યુકર માઇકોસિસની સારવાર માટે દર્દીને કુલ 90-140 ઇન્જેક્શન આપવા પડે છે, ત્યારે જો એક ઇન્જેક્શનનો ભાવ સરકાર દ્વારા 2,000 રૂપિયા વધારી દેવામાં આવે તો સીધી જ સારવારમાં ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાનો ખર્ચ વધશે। ભારત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, અવ્યવસ્થામાં ઉણપના કારણે લાખો ભારતીયોને ઘણું બધું સહન કરવું પડી રહ્યું છે, ત્યાં બીજી બાજુ એક મોટી આફતે ભારતનું ટેન્શન વધારી દીધું છે। બ્લેક ફંગસના કારણે ગુજરાતમાં અત્યાર સુધી 70 દર્દીઓના મોત થયા છે, જેમાં અમદાવાદ સિવિલમાં 35ના મોત, સમગ્ર દેશમાં 200 લોકોએ જીવ ગુમાવ્યો છે, હજુ પણ દેશમાં 7,000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। કોરોના વાયરસ સામે લડતા દેશને હવે બ્લેક ફંગસનો પણ સામનો કરવો પડશે અને બીજી બાજુ હવે તો વ્હાઇટ ફંગસના પણ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે આ મહામારી સામે લડવું એ સરકાર માટે અને લોકો માટે પણ ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે। કોરોનાની સારવાર બાદ જ આ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા તેની મફત સારવાર માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાનગી હોસ્પિટલો માટે પણ સરકારે સારવારની કિંમત નક્કી કરી દીધી છે। ગુજરાત સહિતના ઘણા રાજ્યોએ બ્લેક ફંગસને એક મહામારી જાહેર કરી દીધી છે। સૌમ્યા સિંહ, ગુજરાત તક। જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર, બી સેફ, સ્ટે સેફ।